चालो विद्यार्थी मित्रों, गणितना लेक्चर में आंसा टीचर तमारु हृदय थी स्वागत करे छे। बधाईनी तबियत साचो, आनंद में रहो एवी मारी शुभेच्छा है। आज आपणे चेप्टर 2.5 भणवाना, एमां एवुं हेडिंग आवे छे बेजिक नित्यसम। तमे जोजो चोपड़ी क्यारेक क्यारेक वाँचा करवानी जेनी पासे छे ने, एटले थोड़ुंक वधु हजु घणो समझाय। आ नित्यसम એટલે તમારે કંઈ નહીં, સૂત્રો એવું આમ યાદ રાખવાનું। બધા સૂત્ર લગભગ એવા છે કે તમે કદાચ ભણી ગયા છો, એક બે જ નવા આવે છે, પણ ફરીને આપણે રિવિઝન કરીએ છીએ, યાદ કરીએ છીએ। ચાલો અહીંયા એક પહેલું એક એક સૂત્ર સમજાવું છું, બધા એક સાથે લઈએ તો તમને ભૂલાઈ જાય, એટલે હું એક એક લખતી જાઉં છું ને એના રિલેટેડ દાખલા સમજાવતી જાઉં। એક સાથે કાલે હું તમને મોકલી દઈશ, પણ સમજાવીશ એક એક। ચાલો અહીંયા હવે પહેલાં સૂત્ર સમજવું બહુ સહેલું છે, સૂત્ર સમજી જાઓ એટલે બધા જ દાખલા આવે। ચાલો શું સૂત્ર છે, જો બે કૌંસ છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, જે આપણે લગભગ હવે મોટો ધોરણ થઈ ગયો એટલે વચ્ચે નથી કરતા, સમજી જવાનું। બંનેમાં પહેલું પદ એક્સ છે, સરખું હોય ત્યારે જ સૂત્ર લાગે, પહેલું પદ સરખું એક્સ છે, બીજું બંનેમાં અલગ હોઈ શકે ને સરખું હોઈ શકે, ત્યારે શું સૂત્ર બને, પહેલા પદનો વર્ગ। આગળ ભણી ગયા છે યાદ કરજો, મેં 2.1 સમજાવેલું ફરીને આવ્યું। બીજું પદ કેવું બને કે પહેલું પદ એક્સ, એને ગુણ્યા બાકીના બે પદનો સરવાળો, અને છેલ્લું પદ એવું બને કે છેલ્લા બે પદનો ગુણાકાર। હું ટૂંકમાં યાદ રખાવું કે પહેલાને છેલ્લામાં તો ગુણાકાર આવે, જો પહેલાંનો પહેલાં પહેલાંનો ગુણાકાર, છેલ્લા છેલ્લાનો ગુણાકાર, એટલે યાદ રહી જાય છેલ્લા બે પહેલું। વચલું પદ યાદ રાખવાનું, આ પહેલું છે ને એક વખત આવે અને બાકીના બે છે કૌંસની અંદર, અને એ ગુણાકાર યાદ ન રહે તો તમને મેં આગળ નવી રીત સમજાવી છે 2.1, કે આ પહેલા પદનો આ બંને સાથે ગુણાકાર, આ બીજા પદનો આ બંને સાથે ગુણાકાર, એ રીત પણ ચાલે। આગળ ગણી ગયા છો, ચેક કરજો, એ રીતે પણ આ દાખલા ચાલશે, ફરીને રિપીટ આવ્યા। હવે આપણે આ સૂત્રની રીતે હું સમજાવું, પછી પહેલી રીતે સમજાવીશ। ચાલો આ પહેલા પદનો વર્ગ, એટલે અહીંયા આપણી પાસે એક્સ છે એનો વર્ગ, પછી પાછળના બે છે એનો સરવાળ, તો 3+5, એને ગુણ્યા કોણ, અહીંયા જે એક્સ લીધું એ હવે રકમમાં નહીં જોવા, આ એક્સ પ્લસ આ બે પદનો ફરીને શું થાય ગુણાકાર, 3×5। હવે સરખામણી કરતા આવડવું જોઈએ, કોની સાથે, આપણા સૂત્ર સાથે, આ સૂત્રનો જવાબ કહેવાય। જો આમાંથી આવું બને તો આમાંથી આવું બને, આવું આવડે તો ગણિત સાવ સહેલું, એક્સનો વર્ગ। હવે અહીંયા બંને સરવાળો શું થાય, 8x, આ બંને ગુણાકાર, +15, આવડી ગયા પછી ડાયરેક્ટ આ તમે ગણશો તો પણ ચાલે, ઉપરથી નીચેનું પદ ડાયરેક્ટ એક સ્ટેપમાં ચાલે। ચાલો હવે નિશાની હોય તો જ્યાં જ્યાં તમારે આટલું જ યાદ રાખવાનું, માઇનસ પ્લસ હોય તો ક્યારેય જવાબમાં માઇનસ આવે નહીં, આ એક યાદ રાખવાનું। હવે માઇનસ છે તો જ્યાં પણ 3 જશે ને ત્યાં માઇનસ નિશાની જશે, આટલું યાદ રાખવાનું। આપણું સૂત્ર સરખાવો 2-4 વખત, સૂત્ર 5 વખત લખવું જ પડે તો જ યાદ રહી જાય, મગજમાં યાદ રહી જાય એવું જોઈએ કે પહેલા પદનો વર્ગ। અહીંયા પ્લસ જ હંમેશા લખવાનું, કૌંસની અંદર શું, આ બંનેનો સરવાળો, એટલે જે છે એ જ લખવાનું, એને બેન એની જે નિશાની સાથે લખી નાખવાનું, આ બંને કોણ એની સાથે ગુણાયેલા, એક્સ। હવે અહીંયા તો આપણા સૂત્રમાં પ્લસ જ છે, 3 અને 5 જ્યાં આવશે એ બંને નિશાની સાથે લઈ લેવાની, તો ક્યારે ભૂલ ન પડે। હવે બાકીનો નિયમ તો એ જ, તમને સરવાળો બાદબાકી આવડે તો આવડે, આ બંનેની શું થઈ બાદબાકી, પણ પ્લસ આવશે શું કામ, બંનેમાંથી મોટાની નિશાની કેવી છે, પ્લસ, 3 માઇનસ +5, બંનેની થાય બાદબાકી, પણ મોટા 5 છે એની નિશાની પ્લસ છે, તો +2x। અહીંયા બંને 15, પણ શું આવે, માઇનસ, આગળ ભલે પ્લસ રહ્યું, અહીંયા માઇનસ, આ પ્લસ, આવું તમે બોલતા હોય માઇનસ પ્લસ માઇનસ આવું,
माइनस गुणिया प्लस बराबर जवाब शू आवे माइनस पण आवुं न बोलाय विरुद्ध निशानी एटले माइनस आवुं याद रखाय तो आ एनो जवाब हवे आना आधारे ज आपणे स्वाध्यायना दाखला गणीशुं चलो तो स्वाध्याय चलो हवे स्वाध्याय 2.5 मैं तमने उदाहरणना दाखला गणाव्युं सेम एनी कॉपी छे आ पहेलो दाखलो बीजो दाखलो एनी कॉपी छे तमे जोजो अहीं एक स्टेप ध्यान राखवानुं छे के अहीं एक्स नो वर्ग 8 અને 10 माइनस तो आ बे छे ई केवा थई जशे माइनस शुं काम मोटा कोण छे 10 एनी निशानी केवी छे माइनस एटले माइनस અહીંયા 8 કેવા છે માઇનસ તો એ જ દાખલો એ જ નિયમ આ બંને આવડશે તમને ત્રીજો એ જ રીતે ખાલી થોડુંક બદલી ગયું એટલે હું સમજાવું એક્સની જગ્યાએ શું લીધું 3x અહીંયા એક્સની જગ્યાએ 3x તો આપણો સૂત્ર તો એ જ પહેલાં પદનો વર્ગ પહેલું બીજું પદ છે એનો ગુણાકાર માઇનસ લઈ લઈએ આપણે વચ્ચેનામાં આ બંને પદ એની સાથે કોણ ગુણાયેલું છે 3x આ યાદ રાખજો હવે પેલું પદ છોડતા બધાને આવડે આ 3નો વર્ગ થાય ને એક્સનો પણ વર્ગ થાય એટલે 9x નો વર્ગ આ બંનેની બાદબાકી કરો શું આવે 1 આવે અહીંયા હું લખું તો હવે એ માઇનસ 1 આવે એનો આની સાથે ગુણાકાર થાય એટલે માઇનસ 1નો 3x સાથે ગુણાકાર થાય એટલે શું થઈ જાય માઇનસ 3x ચાલો આ જ દાખલો હું તમને ફરીને ગણાવું ચાલો અહીંયા ધ્યાન ફરીને ગણાવું છું જો સૂત્ર મગજમાં હોવું જોઈએ કે આ બંને પહેલો પદ સરખું ચાલો આટલું જ જો તો એનો શું કરી નાખીએ છે વર્ગ જી વધુ સારી રીતે ભણો હોય ને તો છેલ્લું પહેલાં લખી નાખાય છેલ્લા બંનેનો ગુણાકાર 4×5 વચલામાં ભૂલ નહીં અહીંયા નિશાની અહીંયા એક કૌંસ આવે છે એને ગુણ્યા પહેલું પદ 3x આવું મગજમાં હોવું પછી શું લેવાનું પ્લસ 4 અને આ પછીને આ બંને પદ અને માઇનસ 5 આ લખવામાં ભૂલ ન પડવી જોઈએ એક સ્ટેપ મહત્વનું પછી તો તમારે સાદુરૂપ છે સાદુરૂપનો અર્થ ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી આવું કંઈક થાય છે ચાલો હવે આ વર્ગ છે એ 3નોય છે 1x નોય છે તો 3નો વર્ગ 9x² આ સમજાઈ ગયું હવે આટલું જ જોવો તમે એ શું છે સરવાળા બાદબાકી તો આવડું જોઈએ અહીંયા હું કહું લખી દઉં 4 - 5 આમ અલગથી કરો આ બાદબાકી આવડવી જોઈએ ચાલો બાદબાકી થાય 1 પણ અહીંયા માઇનસ 1 આવ્યું કેમ કે બંનેમાંથી મોટા 5 મોટાની નિશાની માઇનસ એટલે આ બંનેનો જવાબ શું અહીંયા આવે માઇનસ એને ગુણ્યા કોણ છે આ ગુણાકાર 3x હવે આ બંનેનો ગુણાકાર 5 × 20 પણ એકવાર માઇનસ આખામાં એકવાર દેખાય એટલે માઇનસ નિયમ તમને મેં આગળ ભણાવ્યો ન યાદ આવે તો આવી રીતે યાદ રાખવા પડે હવે 9x નો વર્ગ અહીંયા માઇનસ ગુણ્યા 3x એટલે માઇનસ 3x માઇનસ 20 આ પહેલું સ્ટેપ સમજો એટલે દાખલા સાવ સહેલા છે અને એમ ન આવડે તો મેં તમને સમજાવ્યું છે આ પહેલા પદનો આ બંને સાથે ગુણાકાર 4નો આ બંને સાથે ગુણાકાર તો પણ ચાલે પણ અહીંયા નિત્ય સમનો ઉપયોગ એટલે સૂત્રનો ઉપયોગ કરીને કીધું છે એટલે આપણે બતાવવું પડે હવે ચોથો દાખલો છે ચાલો ઉપરની રીતે તમને આવડી ગયો હું ચોથો જ દાખલો બીજી રીતે તમને સમજાવું બીજી રીતે ગણાય ક્યારે બીજી રીતે ગણાય આ પહેલાં પદ બંને સરખા છે બીજા પદ બંને સરખા છે જો ત્યારે બીજી રીતે ગણાય માત્ર શું અલગ છે માઇનસ નિશાની તો આ એક સૂત્ર યાદ રાખો 2 કૌંસ એકની અંદર માઇનસ બીજાની અંદર પ્લસ તો પહેલાંનો વર્ગ ઓછા બીજાનો વર્ગ આ સૂત્ર 6, 7, 8 ત્રણેય ધોરણમાં આવી ગયું છે અને 2.1માં મેં સમજાવ્યું છે તો એનો અર્થ શું બધું સરખું 2 કૌંસમાં ખાલી નિશાની અલગ
तो पहलू पद x वर्ग छे जोई तो लखवानो छे, फरीने ने ऊपर वर्ग, आ भूल नहीं थवी जोए, आ तो अंदरनी रकम छे, ऊपर वर्ग लखवानो, पछी शू लेवानो आपणा सूत्रमां, माइनस बीजा पद, बीजो पद कयुं छे त्रणना छेदमां बे, एनो पाछो शू लेवानो वर्ग, बंने पहला पद बंने बीजू पद अने बंनेनी ऊपर वर्ग ने माइनस निशानी, ઘાતનો ઘાત એટલે બે ગુણ્યા બે એટલે કેટલા આવે ચાર. અહીંયા ધ્યાન રાખવાનું ત્રણનો વર્ગ નવ, બેનો પણ વર્ગ લેવાનો, છેદનો પણ વર્ગ આવે તો આ ચાર. હવે ઉપરની રીતે જાતે ગણજો, આવડે તો ભલે, ના આવડે તો કંઈ નહીં, પ્રયત્ન કરવાનો ગણવા. ચાલો બીજો એ રીતે જ છે, એ તમારે લેસનમાં કરવાનો છે, મેં તમને ગણીને મોકલું જ છું પણ તમે લેસનમાં ટ્રાય કરજો. ચાલો બાકી આગળનું કાલે.